नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार तमारो हार्दिक स्वागत छे। आज आपणे धोरण नंबर 12 कॉमर्समां विषय आंकड़ाशास्त्र भाग 1 चेप्टर नंबर 2 सुरेक्षा संबंधमां आपणे शीखवाना छे। ते पहेला आपणे गुणभार विषय शीखे जोई लईए के केटला गुणभारनो छे। तो टोटल 12 गुणनो प्रश्न पूछा छे। सेक्शन 1 मां एटले के एमसीक्यू 1 गुणनो पूछाय, सेक्शन बी 2 प्रश्न सॉरी 1 માર્ક્સનો વીએસક્યુ 1 ગુણો છે, સેક્શન સીમાં 2 માર્ક્સનો પ્રશ્ન અથવા દાખલો પૂછાય છે, સેક્શન ડીમાં 3 માર્ક્સનો પ્રશ્ન અથવા દાખલો પૂછાય છે અને સેક્શન એફમાં 5 ગુણો, તો ટોટલ થઈને આપણને 12 ગુણનો પ્રશ્ન પૂછાય। જો હવે તમે પ્રથમ વખત વિડિયો નિહાળી રહ્યા હો તો તેને લાઈક સબસ્ક્રાઇબ તેમજ આગળ શેર કરવાનું ભૂલશો નહીં। તો હવે સુરેખ સહસંબંધ આપણે ચેપ્ટરની અંદર થોડીક થિયરી આપણે શીખી લઈએ કે થિયરીમાં શું કહે છે। પહેલો ટોપિક છે સુરેખ સહસંબંધ। સુરેખ સહસંબંધ શું છે? બે યાદચ્છિક ચલ x અને y વચ્ચે, એટલે બે યાદચ્છિક ચલ આપણને આપેલા છે અલગ અલગ x અને y બંને ચલ વચ્ચે પરોક્ષ રીતે અથવા પ્રત્યક્ષ રીતે, પરોક્ષ એટલે કે આડકતરી રીતે, પ્રત્યક્ષ એટલે સીધી રીતે થતા વધારા કે ઘટાડાને તેમની વચ્ચેનો શું કહેવામાં આવે છે? સહસંબંધ કહેવામાં આવે છે। એટલે કે કોઈ એક ચલ વધતો હોય તો બીજો ચલ વધે, અથવા એક ચલ વધતો હોય તો બીજો ચલ ઘટતો હોય, અથવા એક ચલ ઘટે તો બીજો વધતો હોય, અથવા બંને ઘટતા હોય, તો આ જે બંને વચ્ચેનો જે સંબંધ છે તેમને શું કહેવામાં આવે છે? સહસંબંધ કહેવામાં આવે છે। તો હવે સહસંબંધના પ્રકાર 2 છે। પહેલું છે ઘન સહસંબંધ, બીજું છે ઋણ સહસંબંધ। ધન સહસંબંધ એટલે કે બે ચલ એક્સ અને વાયના એક ચલના વધારા કે ઘટાડાને અનુરૂપ ચલમાં વધારો કે ઘટાડો થતો હોય તો તેમની વચ્ચે ધન સહસંબંધ હોય છે। શું કહે છે? જો બે ચલ એક્સ અને વાય આપેલા છે તો એક ચલના વધારા કે એટલે કે એક્સ જો વધે છે તો તેને અનુરૂપ બીજા ચલમાં વધારો, એટલે પહેલાંનો પ્રથમ એટલે એક્સ વધે તો બીજો વધે છે, અને વાયના ઘટાડા તો એ પણ ઘટે છે, એટલે કે બંને વધે છે તો બંને ઘટે છે, તો તેવા સંબંધને શું કહેવામાં આવે છે? ધન સહસંબંધ કહેવામાં આવે છે। આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે આવક અને ખર્ચ, એટલે કે જેમ આવક વધે તેમ શું થવાનો? ખર્ચ કેવો થવાનો? આપણો વધવાનો છે, અથવા આવક આપણી જેમ ઓછી હોય તો ખર્ચ પણ શું થવાની? ઘટવાની છે। એટલે બે વધે છે તો બે રાશિ વધે છે અને અથવા બે ઘટે છે। ત્યારબાદ છે ઋણ સહસંબંધ। બે ચલ એક્સ અને વાયના એક ચલના વધારા કે ઘટાડાથી અનુરૂપ ચલમાં ઘટાડો કે વધારો થતો હોય તો તેમને ઋણ સહસંબંધ કહેવામાં આવે છે। શું કહે છે? જો પહેલો ચલ વધે છે તો તેને અનુરૂપ ચલ ઘટે છે બીજામાં, એટલે અહીં જોઈએ આપણે, પછી જો ઘટતો હોય તો વધે છે, એટલે એના કરતાં વિરોધાભાસ છે, તો તેમને કેવું કહેવામાં આવે છે? ઋણ સહસંબંધ કહેવામાં આવે છે। આપણે ઉદાહરણ એનું લઈએ કે વસ્તુની કિંમત જો વધતી હોય તો વસ્તુની માંગ શું થવાની? ઘટે, એટલે એક વધે તો બીજું ઘટે છે। એની કરતાં રિવર્સ કે વસ્તુની કિંમત જો ઓછી હોય તો માંગ શું થવાની? વધવાની, એટલે જો વસ્તુની કિંમત ઓછી હોય તો માંગ વધે, એટલે આને કેવો કહેવામાં આવે છે? ઋણ સહસંબંધ કહેવામાં આવે છે। એના પછીનો ટોપિક છે સહસંબંધનો અભાવ। બે ચલ એક્સ અને વાયમાં કોઈ એક ચલમાં વધારા કે ઘટાડાની બીજા ચલમાં કોઈ પણ પ્રકારની અસર ન જોવા મળે તો તેવા સહસંબંધને તેનું શું કહેવામાં આવે છે? સહસંબંધનો અભાવ કહેવામાં આવે છે, એટલે કે વધતો પણ નથી ઘટતો પણ નથી તો તેને સહસંબંધનો અભાવ કહેવામાં આવે છે। તો સહસંબંધના અભ્યાસની 3 રીત છે। પહેલી છે વિકર્ણ આકૃતિની રીત, બીજી છે કાર્લ પિયર્સનની રીત અને ત્રીજી છે સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધની રીત। તો આપણે આ 3 રીત આપણે આખા ચેપ્ટરમાં ભણવાની છે। એમાંથી આપણે પહેલાં એક રીત વિશે શીખીએ કે વિકર્ણ આકૃતિની રીત। તો એમાં 5 ટોપિક તમારે યાદ રાખવાનો આલેખ ઉપરથી કે સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવામાં આવે છે। તો બે ચલ એક્સ અને વાયનું આલેખમાં ડાબીથી જમણી તરફ જાઓ, એટલે ડાબી બાજુથી જમણી તરફ જઈએ તેમ આલેખ નીચેથી ઉપરની તરફ, નીચેથી ઉપરની તરફ કેવો મળે છે? સુરેખ મળે, સુરેખ એટલે સીધી રેખામાં મળતું હોય તો તેને, તો તેવા એક્સ અને વાય વચ્ચેના સંબંધને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ ધન સહસંબંધ કહેવામાં આવે છે। યાદ રાખવાનું, ડાબીથી જમણી બાજુ જાઓ, નીચેથી ઉપર તરફ જાઓ તો વધવો જોઈએ, અને પણ કેવો વધવો જોઈએ? સુરેખ તરફ જવો જોઈએ, તો તેને કેવું કહેવામાં આવે છે? સંપૂર્ણ ધન સહસંબંધ। ત્યારબાદ આવે છે આંશિક ધન સહસંબંધ। બે ચલ એક્સ અને વાયનું આલેખમાં ડાબીથી જમણી તરફ જતા નીચેથી ઉપરની તરફ જાઓ તેમ આલેખ તૈયાર જો તો આના સરખામણીમાં સુરેખ મળતો નથી,
तो તેમની વચ્ચે શું છે સુરેખ ન મળતો હોવાથી તે કેવો કહેવામાં આવે છે આંશિક ધન સહસંબંધ કહેવામાં આવે છે આંશિક ધન સહસંબંધ છે ત્યારબાદ છે સંપૂર્ણ ઋણ સહસંબંધ તો બે ચલ x અને y નું આલેખ પર નિરૂપણ કરતા x અને y નું આલેખ પર નિરૂપણ કરતા ડાબીથી જમણી તરફ જતા ઉપરથી નીચે આ આલેખમાં હું હતો આપણે નીચેથી ઉપર હવે ઉપરથી નીચેની તરફ કેવો મળે છે સુરેખ મળે છે તો તેને ऋण सहसंबंध कहेवामां आवे छे संपूर्ण केवो छे ऋण सहसंबंध छे जो नीचे थी ऊपर होय ने सुरेख होय तो संपूर्ण धन संबंध नीचे थी ऊपर अने सुरेख न होय तो आंशिक धन संबंध हवे ऊपर थी नीचे अने सुरेख आवे तो केवुं कहेवाय ऋण सहसंबंध छे त्यारबाद आंशिक ऋण सहसंबंध तो बे चल एक्स अने वाई नो आलेख पर निरूपण करता डाबी थी जमणी तरफ जता ऊपर थी नीचे तरफ सुरेख न हो एटले सुरेख छे नहीं सुरेख न मळे तो तेमनी वच्चे केवुं कहेवामां छे आंशिक ऋण सहसंबंध छे त्यारबाद छे सहसंबंध नो अभाव तो बे चल एक्स अने वाई नो आलेख पर मिश्रण करता आलेख अस्तव्यस्त स्वरूपे जोवा मळे छे एटले सुरेख छे ने गमे ते रीते आपणने बिंदु मळे तो सहसंबंध नो शुं कहेवामां छे अभाव छे तेम कहेवाय छे तो विद्यार्थी मित्रों तमने जो वीडियो पसंद आयो हो तो तेने लाइक सब्सक्राइब तेमज आगळ शेर करवानो भूलशो नहीं तमारा फ्रेंड सर्कल अथवा मित्र मंडल में आगळ ग्रुप में शेर करजो अवश्य अने बीजा धोरण 12 ना वीडियो मेळवा माटे नीचे डिस्क्रिप्शन में लिंक आपेली तेना उपर विजिट करजो थैंक यू धन्यवाद।